નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વિદ્યાલય આમાભારી હું શ્રીમતી દશોદાબેન આર ચૌધરી ફરી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ એક ભારતનો વારસો જેના બીજા ટ્રોફિક તરફ જઈ રહ્યા છે ટ્રોપિકનું નામ છે ભારતની સંસ્કૃતિનો પરિચય અર્થાત ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય વિદ્યાર્થી મિત્રો ભારત દેશે લોકોને તેમજ વિશ્વને ખૂબ જ વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે તમને થતું હશે કે આ વારસો એટલે શું તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ આપણે ભારતની સંસ્કૃતિ કેવી હતી એના વિશે જોઈશું મિત્રો કહેવાય છે કે ભારતની સંસ્કૃતિ એ હંમેશા શાંતિપ્રિય સહિષ્ણુતાવાદી અને વેપારી રહી છે મિત્રો શાંતિપ્રિય સંસ્કૃતિ કેમ રહી છે તેની પણ આપણે થોડી સ્પષ્ટતા કરી લઈએ મિત્રો આપણી પ્રાચીન સંસ્કૃતિ એટલે કે હડપ્ય સંસ્કૃતિ આ હડપ્ય સંસ્કૃતિમાં ક્યાંય પણ ઉત્ખનન કરતા હથિયારો જેવા અવશેષો હજુ સુધી મળ્યા નથી એનો અર્થ એ થયો ત્યાં હડપિયા સંસ્કૃતિની અંદર લડાઈ ઝઘડાને કોઈક સ્થાન હતું નહીં એવું માનવામાં આવે છે બીજી રીતે આપણે કહીશું તો આપણા દેશમાં જે પ્રાર્થનાઓ બોલાય છે એ પ્રાર્થનાઓની અંદર પણ મોટે ભાગે ઓમ શાંતિ 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 એવા શબ્દોનું પ્રયોજન એ હંમેશા થતું આવ્યું છે તો આ બધી બાબતો પરથી એમ કહી શકાય કે આપણી ભારતની સંસ્કૃતિ એ શાંતિપ્રિય સંસ્કૃતિ છે મિત્રો ભારતની સંસ્કૃતિ એટલે સત ચિત અને આનંદની સંસ્કૃતિ પણ કહેવાય છે કેમ કે ભારતની સંસ્કૃતિમાંથી જ આપણને સત ચિત અને આનંદની અનુભૂતિ થાય છે મિત્રો આ ત્રણ શબ્દનો અર્થ થાય છે સચ્ચિદાનંદ સત એટલે કે પોતાના અસ્તિત્વ માટે જેનો બીજા કોઈ પર આધાર નથી અને ચિત એટલે કે જેમાં જ્ઞાન અને ક્રિયા એ બંને શક્તિઓ રહેલી છે આનંદ એટલે કે પોતાના સ્વરૂપના આ જ્ઞાનનો આનંદ મિત્રો આપણા દેશના આ પ્રકારના વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક પ્રજાઓ એ આપણા ભારતમાં આવી અને એ પ્રજાને ભિન્ન સં ભિન્ન ભિન્ન સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું અને આપણી ભારતીય સંસ્કૃતિ એ ઘણી સમૃદ્ધ બને છે વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે આપણી ભારતની સંસ્કૃતિએ સૃષ્ટિને સત્ય અહિંસા મૃદુતા ઉદારતા સહિષ્ણુતા ત્યાર પછી વિશ્વ બંધુત્વ શાંતિ અને જ્ઞાન વિજ્ઞાનની અપૂર્વ ભેટ આપી છે મિત્રો સિંધુકીની સંસ્કૃતિથી આજ દિન સુધી એમ કહી શકાય કે લોકોએ ભારતને પોતાની આવડત બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા આપણા ભારતના વારસા અને સંસ્કૃતિને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો આપણા ભારતના ભવ્ય વારસાના નિર્માણની અંદર અનેક ઋષિ મુનિઓ અનેક ચિંતકો વિદુષીઓ સંશોધકો વૈજ્ઞાનિકો સાહિત્યકારો શિક્ષણ સાહિત્ય શિક્ષણ શાસ્ત્રીઓ સમાજ સુધારકો વગેરેનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે મિત્રો આમ આપણે અત્યાર સુધી જોયું કે આપણી ભારતની સંસ્કૃતિ કેવી હતી એનો આપણે પરિચય મેળવ્યો પરંતુ હજુ એક વાર્તા દ્વારા આપણે સ્પષ્ટ સમજવાનો પ્રયાસ પ્રયાસ કરીશું એક મિથિલા નામની નગરી હતી અને એ નગરીની અંદર યાજ્ઞ નામના એક ઋષિ રહેતા હતા એ મિથિલા નગરીની અંદર યાજ્ઞ ઋષિનું ગુરુકુળ હતું એ ગુરુકુળની અંદર અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા એની અંદર બ્રાહ્મણ કુમારો પણ આવતા હતા રાજકુમારો પણ આવતા હતા આ ગુરુકુળની અંદર કોઈ પણ જાતના ઉચ્ચ નીચ કે ધનિક ગરીબના કોઈ પણ જાતના ભેદ જોવા મળતા હતા નહીં એ તે સમયે મિથિલા નગરીનો રાજા એ પોતે જનક હતો એ જનક પણ યાજ્ઞ ઋષિ પાસે એ જ્ઞાન મેળવવા માટે આવતો આમ યાજ્ઞ ઋષિ પાસે અપાર ધન પણ હતું અપાર જ્ઞાન પણ હતું તે સમયે એવું કહેવાતું કે જેની પાસે ગાયો વધારે હોય ને એ સૌથી વધારે ધનવાન ગણાતો તો આ રીતે પણ યાજ્ઞવલ્કૈ ઋષિ એ ખૂબ જ ઘણા સુખી અને સંપન્ન હતા પરંતુ યાજ્ઞવલ્કૈ ઋષિને સતત એના મનમાં થયા કરતું કે આ બધું સુખ તો નાસવાન છે મારે તો એવા સુખની શોધમાં નીકળી જવું જોઈએ કે એના માટે કુટુંબ ધન દોલત એ બધાનો જ ત્યાગ કરવો પડે એ યાજ્ઞવલ્કૈ ઋષિને બે પત્નીઓ હતી એક કાત્યાયની અને બીજી મૈત્રેયી એક દિવસ એ બંને પત્નીઓને પાસે બોલાવીને એમણે કહ્યું કે મારી પાસે જે કંઈ સગળી સંપત્તિ છે એ સંપત્તિના મેં બે ભાગ કર્યા છે અને તમે એક એક ભાગ લઈ લો ત્યારે મૈત્રીએ કહ્યું કે અને તમે ત્યારે યાજ્ઞ વલ્કૈ ઋષિએ કહ્યું કે હું તો આ બધા સુખનો ત્યાગ કરવા માગું છું ત્યારે મૈત્રેએ કહ્યું કે અમે શું કરીશું ત્યારે યાજ્ઞાવલકઈ ઋષિએ કહ્યું કે તમે અહીં જ સુખપૂર્વક રહો મિત્રો યાજ્ઞ ઋષિની જે પત્ની હતી કાત્યાની એમણે તો આ વાતનો સ્વીકાર કરી લીધો પરંતુ મૈત્રીને આ વાત એ જરા પણ માનવામાં આવી નહીં અને મૈત્રીએ તો હઠ પકડી મૈત્રીએ યાજ્ઞ ઋષિને કહ્યું કે હે ભગવાન હું તો તમારી પત્ની છું અને મારે તો તમારી સાથે જ આવું છે ત્યારે યાજ્ઞ ઋષિએ સમજાવતા કહ્યું કે આ માર્ગ એ ઘણો કઠણ છે એ માટે તો તપ કરવું પડશે અને તમે એ બધું સહન ન કરી શકો ત્યારે મૈત્ર કહ્યું કે હું તમારી પત્ની છું એકબીજાના સુખમાં દુઃખમાં અને આનંદમાં સાથે રહેવાના વચનથી આપણે બંધાયેલા છે ત્યારે તમે મારો ત્યાગ ન કરી શકો ત્યારે યાજ્ઞ વલ્ક ઋષિએ કહ્યું કે કોણ જાણે કેટલા દુઃખો વેઠ્યા પછી પણ પેલું શોખ મળશે કે કેમ ત્યારે મૈત્રીએ કહ્યું કે ભલે મળે કે ન મળે પરંતુ મેળવવાનું તક તો આપણે સાથે કરી શકીએ ને મારો અધિકાર એ તમારે સાચવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો જાણો છો તમે આ મૈત્રીની વાતથી યાજ્ઞવલ્ક ઋષિ એ ઘણા પ્રસન્ન થઈ ગયા અને આજે પણ ભારતમાં થઈ ગયેલી એક મહાન સ્ત્રીઓમાં મૈત્રીયનું સ્થાન છે તો આ વાર્તા ની સ્પષ્ટતા એટલા માટે કરી કે પરસ્પર સહકારની ભાવના કેવી હોય સહિષ્ણુતાની ભાવના કેવી હોય તો એના દ્રષ્ટાંતો એવા ઇતિહાસની અંદર ઘણા બધા જોવા મળે છે મિત્રો આવા કેટલાય દ્રષ્ટાંતો એ જ આપણા દેશની સંસ્કૃતિની સાચી ઓળખ છે અને આપણા દેશના વારસાની ઓળખ છે મિત્રો આ રીતે અનેક પ્રજાઓ જે આવી આપણા દેશની અંદર એ પ્રજાના ધર્મ એમની શાસન વ્યવસ્થા એમના રીત રિવાજો એમની ભાષા એમની લિપિ એમની બોલી એમની કલા ચિત્રકલા અને પોશાક વગેરેથી આપણી ભારતીય સંસ્કૃતિનું એ નિર્માણ થયું વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે સંસ્કૃતિનો અર્થ પણ સમજી લઈએ મિત્રો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત સંસ્કૃતિ એટલે લોકજીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ અને રીતિ દ્વારા સંસ્કૃતિનું ઘડતર એક મહાન રશિયન સમાજશાસ્ત્રી થઈ ગયા બી મેલિનો વિસ્કી અને બી મેલિનો વિસ્કીના મતે એવું કહેવાય છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનો ખેડા મિત્રો સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા મિત્રો કદાચ તમને પ્રશ્ન થતો હશે કે ગુફાથી ઘર સુધીની યાત્રા એટલે શું તો તેની પણ આપણે અત્યારે હાલમાં સ્પષ્ટતા કરી લઈશું વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય છે કે વીસેક હજાર વર્ષ પહેલાંના એક દર્શનની આપણે કલ્પના કરીએ તો એમાં એક પરોળીએ એક નાનકડા તાપણા પાસે બેસીને એક માણસ એ તેની ગરમીએ કડકડતી ઠંડીને ખાળવા બેઠો છે શરીર પણ એને કંઈક પ્રાણીનું ચામડું વિટાડ્યું છે એના લાંબા વાળના લટિયા હતા એ ખભાથી નીચે લટકતા હતા એનું જ્ઞાન પણ ઘણું સીમિત હતું એ આદિ મનુષ્ય તમે જાણો છો કોણ હતો એ શિકારી હતો અને આ રજડતા શિકારીને કોઈ ઠામ ઠેકાણા ન હતા ન હતા ઘર કે ન હતી કોઈ એમની ઘર વકરી તે જંગલના ઝાખરા કે પથ્થરની ગુફામાં રહેતા હતા અને ત્યાં જે રાત વિતાવતા હતા પુરુષો શિકાર માટે જતા જ્યારે એમની પત્ની બાળકો અને વૃદ્ધો એ ચામડું સાફ કરતા બળતણ એકઠું કરતા અથવા પથ્થરના ટુકડામાંથી એ પ્રાણીઓના હડકામાંથી એ વિવિધ પ્રકારના ઓજારો બનાવતા લગભગ ઈસવીસન પૂર્વે સાત હજારના વર્ષના અરસામાં મિત્રો આપણે જાણીએ કે માણસ એ અનાજ ઉગાડતા શીખ્યો અને તે ખેતી કરતો થયો ખેતી કરતાં કરતાં તે ઘેટા બકરા ઢોર ડાકર ઉજતો થયો વસવાટ માટે એમણે સૌથી ઉત્તમ સ્થળ એ નદી તટનો પ્રદેશ એમણે પસંદ કર્યો માનવીનો મોટો સમૂહ એ અહીં આવીને વસ્યો ત્યાં જનપદના નિર્માણ થયા ધીમે ધીમે એ સંસ્કૃતિનો પ્રારંભ થયો આમ કૃષિ પશુપાલન સમૂહ જીવન અને ગ્રામ્ય જીવનનો આરંભ થવા લાગ્યો અને આ રીતે મિત્રો એ સંસ્કૃતિનું નિર્માણ થયું સંસ્કૃતિમાં બીજી અનેક બાબતોનો પણ સમાવેશ થાય છે શિક્ષણ સાહિત્ય સંગીત નૃત્ય શિલ્પ સ્થાપત્ય હસ્તકલા વગેરે આ ઉપરાંત વિચારો બુદ્ધિ કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત કેટલીક ધાર્મિક પરંપરાઓ સામાજિક સંસ્થાઓ અને આર્થિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે મિત્રો આમ સંસ્કૃતિ એટલે એમ કહેવાયું છે કે કોઈ પણ પ્રજાની આગ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી ધ વે ઓફ લાઈફ મિત્રો હવે આપણે આવતા પીરિયડ આવતા વિડીયોની અંદર મિત્રો આપણે વારસા વિશે શીખીશું આભાર